તાપી કિનારે અત્યારે શ્રીમદ ભાગવત કથામૃતનું રસપાન કરાવી રહ્યા છે એવા વ્યાસપીઠ ઉપર બિરાજમાન વિદ્વાન તો ખરા પણ સંત ગુણ યોગ્ત સાધુતા મૂર્તિ સદગુરુ પરમ પૂજ્ય શ્રી સ્વરૂપ દાસજી સ્વામી અને આપણી ઉપર કૃપા કરીને પધારેલા ખૂબ ઉદાર અને ખૂબ દયાળુ મૂર્તિ એવા પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજના વડતાલ ટેમ્પલ બોર્ડના ચેરમેન દેવસ્વામી કોઠારી સંત સ્વામી પૂજ્ય પ્રભુસ્વામી સર્વે વંદનીય સંતો અને વાલા ભક્તજનો પૂજ્યપાદ નિત્ય સ્વરૂપ દાસજી સ્વામીના મુખ્ય કથા સાંભળવી એક જીવનનો મોટો લાહો છે ભાગવતની કથા બીજા ગ્રંથોની કથા તો બહુ જ થતી હોય છે પણ એ કથા કોના મુખ્યથી પસાર થાય છે પાણી તો ખૂબ સારું હોય ગંગાનું હોય પણ કોષ દ્વારા ચર્મવારી થતું હોય ને તો એ પાણી ન પીવાય પણ જે પાણી ભગવાનને ધરાવેલું સંતોના હાથનું હોય ને એ પાણી વિશેષ રીતે તૃષા છિપાવનારું બનતું હોય છે પૂજપાજ નિત્યસ્વરૂપ દાસજી સ્વામી પોતે સાધુતા યુક્ત બ્રહ્મનિષ્ઠ પુરુષ છે એના થકી આવી જે કથામૃતનું શ્રવણ કરીએ તો એ કથામૃત આપણા જીવનમાં ખૂબ ઉતરે પૂજ્યપાદ ગુણાત્યાન સ્વામી જૂનાગઢમાં બિરાજમાન હતા ત્યાંના વિદ્વાન પંડિતો સ્વામી પાસે એવા છે જે વાતો કરતાં કરતાં સ્વામી કહે છે કે સ્વામી અમારી કથા વાર્તા અમે જે અમે પણ કથા વાર્તા કરીએ છીએ બ્રાહ્મણ છીએ ભાગવત આદિ ગ્રંથોની પારાયણ કરીએ છીએ પરંતુ અમારી કથા એની બહુ અસર બહુ દેખાતી નથી અમારી કથા ખૂબ સારી હોય છે અલંકારની ભાષા યુક્ત હોય છે અને તમારી કથા છે ને એ અક્ષર બહુ અસર બહુ કરે છે જીવનમાં લોકોને અંદર આવી જાય છે કારણ શું ત્યારે સ્વામી કે જુઓ ભક્તો તમે બુદ્ધિઓ વિદ્વાન છો ખૂબ સારી કથા કરો છો અનેક અર્થ કરો છો પરંતુ ચણા છે ને એ ચણા છે ને એ ચણાને શેકેલા હોય મસાલા ચડાવેલા હોય ને ખાવા બહુ મજા આવે પરહા લાગે પણ એ ચણાને વાવો તો ઉગે નહીં કાચા ચણા હોય અને કાચા ચણાને ખાવા કઠણ પડે પણ વાવો તો ઊગે એમ અમારી વાતો ભલે સામાન્ય લાગતી હશે પણ અમારા જીવનમાંથી આવે છે ને એટલે એ જીવનમાંથી આવેલી વાતો સામેવાળાને અસર કરે છે એમ આવા સંતો દ્વારા જે કથા વાર્તાનો રસપાન થાય છે અને સાથે સાથે પૂજ્યપાદ આચાર્ય મહારાષ્ટ્ર પધાર્યા છે વાલા ભક્તજનો સુરતનગર ઉપર પૂજ્યપાદ મહારાષ્ટ્રના આમ કહીને ખૂબ મોટા હાથ છે જ્યારે આમંત્રણ આપો કંઈક કથા પારાયણ હોય કોઈ ઉત્સવ હોય અને કોઈ હરિભક્તોના ઘરે મકાનનું પધામણી હોય વાસ્તુ હોય એ નિમિત્તે પણ મહારાષ્ટ્રને કહીએ તો મહારાષિ તરત જ પધારે છે આટલા ઉદાર ભાવનાવાળા આટલા રીતે દયાળુ એવા મહારાષિ આપણને પ્રાપ્ત થયા છે વાલા ભક્તો આજનો દિવસ ખૂબ પવિત્ર છે શ્રાવણ મહિનો એમાં તે મહારાજ ખુશ શ્રીજી મહારાજ ફરતા ફરતા પીપળાણા થઈ અને મડડા પધારેલા એ શ્રાવણ સુવધ ચોથનો દિવસ છે મારે કહેવાનું કે મડડાના એક જેઠા મેર માટે મહારાજ પધાર્યા જેઠામેરના દરવાજે મહારાજ ઉભેલા નીલકંઠ વણી છે ત્યારે મા જેઠામેર બોલ્યા ઓહો ખૂબ કૃપા કરી ઓળખાણ કોઈ નહોતી પણ મારે ત્યાં અતિથિ પધાર્યા અતિથિમાં ભગવાન હોય છે મહારાજ મંડા હસવા પછી તો નીલકંઠ વણી એને ઘરે રોકાણા રાત્રિ ભોજન કર્યું રાતના સૂતા અને એ વખતે નીલકંઠ વણીની પૂજા કરવા દેવતાઓ આવ્યા ને ત્યારે જેઠામેર જોઈ રહ્યા જેઠામેર પછી દેવતાઓને પૂછે તમે કોણ છો ત્યારે કે અમે તો બધા દેવતાઓ છીએ આ તમારે ત્યાં ભગવાન પધાર્યા છે કે તમારે સામાન્ય કૃપાથી ન થયા તમારા સો જન્મોનું પુણ્ય છે ને ત્યારે પધાર્યા છે વાલા ભક્તો મારે કહેવાનું છે કે આપણે કાળી આપણા દાનથી કે આપણી કેવળ ઉપલબ્ધ ભાવનાથી આ બધા સંતો અને પૂજ્ય મહારાષ્ટ્રથી પધાર્યા નથી પૂર્વે અનેક આપણે તપશ્ચર્યા કરીએ છીએ સાધનાઓ કરીએ છીએ પ્રાર્થનાઓ કરીએ છીએ અને એના ફળરૂપે પૂજ્યપાદ આચાર્ય મહારાજશ્રી આપણને દર્શન આપવા આશીર્વાદ આપવા પધાર્યા છે સાથે સાથે પૂજ્યપાઠ નિત્ય સ્વરૂપ દાદજી સ્વામી અહીંયા પધારી અને સુરતવાસી ભક્તોને કેવું સરસ રસ કથા રસપાન કરાવે છે પૂજ્યપાદ મહારાષિના ચરણમાં પ્રાર્થના કરીએ સંતોના ચરણમાં પ્રાર્થના કરીએ અમારા સુરતવાસી બધા ભક્તોનો ખૂબ ઉદાર છે ખૂબ મુમુખું છે એની ઉપર એવી કૃપા વરસાવો કે સત્સંગનું બળ મળે અને જીવનમાં ખૂબ સફળતા પ્રાપ્ત કરે મહારાજની ભક્તિ પ્રાપ્ત થાય એવી મહારાજના ચરણમાં પ્રાર્થના કરીએ પૂજ્યપાદ અમારે ધર્મલ્લ દાદ સ્વામી સવારે વહેલા રાજકોટ જવાના હોવાથી સ્વામી કે તમે જઈ આવો અને અમારા વતી પૂજ્ય બાદ ચરણમાં કોટી કોટી પ્રણામ કહેજો પૂજ્ય બાદ નેચસ્વ દાદ સ્વામી દરેક સંતોને પ્રણામ કહેજો અને સ્વામીના સંદેશાને अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए